सूरत में उदना विस्तार में रो नंबर 0 पर शुभम प्लास्टिक का दाना बनाने वाली कंपनी में लगी भीषण आग। उदना विस्तार में शुभम प्लास्टिक का दाना बनाने वाली कंपनी में इलेक्ट्रिक बोर्ड में शॉर्ट सर्किट के कारण आग लग गई। आपको बता दें कि तत्कालिक फायर ब्रिगेड की गाड़ी ने मौके पर पहुंचकर आग को काबू में किया। जिससे कंपनी में आग लगी थी वह महज 100 मीटर की दूरी पर पेट्रोल पंप था। अगर फायर ब्रिगेड की गाड़ी आने में देरी होती तो बहुत ही भयंकर घटना हो सकती थी। आग लगने से प्लास्टिक और मशीनरी जलकर खाक हो गई है। वहीं मौके पर पुलिस ने पहुंचकर आगे की कार्रवाई शुरू कर दी है। दिशा प्लास्टिक करीने फैक्ट्री छे, जेमा प्लास्टिक ना दाणा बनावाने आ काम चालतो हतो, मेन्युफेक्चरिंग ना। एमा फर्स्ट फ्लोर अने एना धाबा उपर आग लागी हती अने घटना स्थळे एट प्रेझेंट 10-12 गाडीओ छे। परिस्थिति काबूमां छे, कोई इजा जाणा नथी। केतना वागे फोन मळ्यो हतो ने कोई जाणहानी थई गई? એપ્રોક્સ 8:30 આસપાસનો આ કોલ છે અને ત્યારે કોલ થયો કે ત્યારે 3 ગાડીઓનો ટર્નઆઉટ આવ્યો હતો અને દૂર છે ધુમાડો દેખાઈ આવતો હતો, જેના કારણે બીજી ગાડીઓનો ટર્નઆઉટ આવી ગયો ખાસરીને આવે ત્યારે સડક પર આગ લાગતી હોય છે ત્યારે ફાયર સેફ્ટીના મુદ્દાઓ ધ્યાનમાં લેવામાં આવે છે? ફાયર સેફ્ટીના આમાં તો પહેલાં તપાસનો વિષય છે અને સૌથી પહેલાં તપાસ કરતા હતા અમારે આગ બુઝાવવાની પહેલાં પ્રાયોરિટી છે, પહેલાં આગને અમે સંપૂર્ણપણે કંટ્રોલમાં લઈ લીધી, પછી એની તપાસ કરીને આગળની કાર્યવાહી કરીશું। જી આપનું નામ? નિલેશભાઈ જોગી। જે આપના કારખાનામાં આગ લાગી હતી, શું ઘટના છે? આ ઇલેક્ટ્રિક એસી શોર્ટ સર્કિટના કારણે આગ લાગેલી છે। સાહેબ શાનું કારખાનું હતું? આ પ્લાસ્ટિકના ગઠ્ઠા બનાવવાનું, દાણા બનાવવાનું। આમાં કોઈ ફાયર સેફ્ટીની સુવિધા હતી સાહેબ અગાઉથી? હા હા, રાખેલો હતો બાટલો, પણ એટલી બધી ઉપરથી આ લોકો માણસો બીજાના બાજુના દરવાજેથી એઠે ઉતર્યા, એ બાટલા સુધી જઈ શકે નહીં એ રીતના થઈ ગયું પોઝિશન, એટલે બાજુના દરવાજો તોડી અને બાજુના ખાતામાંથી બહાર આવ્યા। કોઈક માણસને જાનહાની થઈ? કોઈને નથી થઈ સાહેબ। મુદ્દા માલ કેટલાનો નુકસાન થયો છે? હવે નુકસાન તો હવે ઉપર જઈને જોઈ પછી ખબર પડે, આશરે કાંઈ ખબર પડતી નથી હજી કેટલું નુકસાન થયું। ઓકે, સુરત થી અમરજીત નિષાદ કી રિપોર્ટ।